નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી જે પ્રથમ પરીક્ષા લેવાની છે તેમાં ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયનું જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ધોરણ દસ કુલ ગુણ માર્ક્સનું પેપર છે અને તે આ લખવા માટે તમને ત્રણ કલાકનો સમય મળવાનો છે વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ છે વિભાગ અ અને વિભાગ બ જોઈએ આહવા તો ડાંગ દરબાર અર્થતંત્ર પર મિશ્ર અસર થાય છે તો આ વિધાન ખોટું છે પાંચમું સમ્રાટ અશોકનો શિલાલેખ જાપાનેરમાં આવેલો છે આ વિધાન પણ ખોટું છે છઠ્ઠું ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે આ વિધાન ખરું છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सअप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन वो भी आपके व्हाट्सअप पर अपने फोन पे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है उसे क्रॉप करना है और पाँच सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बार आई आई टी जी नीट सी बी एस ई बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए

પૃથ્વી પરિષદ યોજવામાં આવી હતી તેના જવાબ આવશે ઓગણીસો બોતેર પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર આપો પહેલું દસમું છે શિક્ષિત બેરોજગારી એટલે શું જવાબ આવશે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહે છે અગિયારમું સંસાધનના સંરક્ષણથી શું લાભ થાય તેનો જવાબ છે સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીઓને સંસાધનો લાંબા સમય સુધી એક ધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા શિક્ષણ આપવામાં આવતું હતું જવાબ આવશે તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ શસ્ત્રક્રિયા ગજ વિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધ વિદ્યા ખગોળ જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો તેમાં તેરમો સવાલ છે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ખાલી જગ્યા સાથે જોડાયેલી છે જવાબ આવશે માટી ચૌદમાં માં ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે તેનો જવાબ આવશે એકસો ત્રણ પંદરમો માનવીની જરૂરિયાતો કેવી છે તેનો જવાબ આવશે અમર્યાદિત છોડમો ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ખાલી જગ્યા રાજ્યમાં છે જવાબ આવશે છત્તીસગઢ વિભાગીય પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપણને પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે ટોટલ વીસ માર્ક્સનો પ્રશ્ન છે સત્તરમો સવાલ માટીના વાસણો અને વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારતમાં પ્રાચીન સમયથી ખાલી જાણીતું છે તે આક્ષાના આધારે કહી શકાય જવાબ આવશે માટીના વાસણો અને વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે તે દક્ષિણ ભારત ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાગણોચ એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા માટીના વાસણોના જૂના અવશેષોને આધારે કહી શકાય પ્રશ્ન નંબર અઢાર પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો જવાબ આવશે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ અને દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ એક રૂચાઓનો સંગ્રહ છે એ રૂચાઓમાંથી મોટા ભાગની રૂચાઓ દેવોની સ્તુતિઓ છે એ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે રૂગમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવી છે તેના અર્થમાં બીજો અઢારનો સવાલ છે વરાહમીરે બૃહદ સંહિતામાં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે જવાબ આવશે વરાહમીરે બૃહદ સંહિતા નામના ગ્રંથમાં મુખ્ય વખતે આ કાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે તેમણે મનુષ્યના લક્ષણો પ્રાણીઓના જુદા જુદા વર્ગો તેમજ લગ્ન સમય તળાવો અને કુવા ખોદાવા બગીચા બનાવવા ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનું શુભ મુહર્તની ચર્ચા કરી છે ઓગણીસમો સવાલ ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશમાં કરે છે જાબાશી ઉત્તર પ્રદેશમાં નદીઓના કાપની દળદાર અને રસાળ જમીન છે તેમજ નહેરોની અને કુવાઓની સિંચાઈની સગવડ છે આ ઉપરાંત શેરડીના પાકને અનુકૂળ આબોહવા તાપમાન અને વરસાદ છે આથી લગભગ આખા ઉત્તર પ્રદેશમાં શેરડી ખૂબ પાકે છે આમ ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે વિશ્વ જમીન એટલે શું જવાબ આવશે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોને મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે ઘસારા અને ધોવાણના પરિબળો મુખ્ય મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રીય પદાર્થો ઉમેરાય છે આમ સેન્દ્રીય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડાક એટલે કે જમીન વ્યાકિસ્મો સવાલ પર્વતીય જમીનો કોને કહેવાય જવાબ આવશે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવાના ક્ષેત્રમાં લગભગ સત્યાવીસો થી ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશ તેમજ દેવ પ્રદેશમાં તેમજ દેવદાર ચીડ પાઇન વૃક્ષ વૃક્ષોના વિસ્તારમાં આવેલા જમીનના પહાડી જમીન કહેવાય આ જમીનનું સ્તર અને અપરિપક્વ હોય છે જંગલવાળા ભાગમાં તેમનું જૈવિક દ્રવ્ય વધુ હોય છે તેના અથવામાં બીજો એક વિસ્તમ સવાલ છે વિકાસિત દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે તેનો જવાબ આવશે વિકાસશીલ દેશોમાં દ્રીમુખી સ્વરૂપનું અર્થતંત્ર પ્રવર્તે છે આ દેશોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેતી જૂની યંત્ર સામગ્રી પછાત અને રૂધિચુસ્ત સામાજિક માળખું ઓછું ઉત્પાદન ગરીબી બેરોજગારી વગેરે પ્રવર્તે છે જ્યારે શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો નવી ઉત્પાદન પદ્ધતિ આધુનિક યંત્રો આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે બાવીસ માં સવાલ બેરોજગારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી જવાબ આવશે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માગે જેમનો પંદર વર્ષથી સાહીઠ વર્ષ વચ્ચેના વ્ય જૂથમાં સમાવેશ થતો ન હોય જેઓ અપંગ અશક્ત રોગિષ્ટ વિરુદ્ધ આળસુ અને ગૃહિણી હોય તેમજ તેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી પછી બાવીસમો સવાલ છે ખાનગીકરણના માર્ગો જણાવો જવાબ આવશે ખાનગીકરણના મુખ્ય બે માર્ગો છે પહેલું પહેલાં જે ક્ષેત્રો જાહેર સાયસો માટે અનામત રાખ્યા તેમને ખાનગી ક્ષેત્ર સોંપવામાં આવે છે બીજું રાજ્ય સંચાલિત એ કામોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખી અને સંચાલન ખાનગી ખાનગી કંપનીઓને સોંપે અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખી અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે છે બીજું ત્રેવીસમો સવાલ જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે જવાબ આવશે જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણ મુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સુગંધ હોય છે તેમાં ખનીજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે તેથી જૈવિક ખેત ઉત્પાદનની માંગ ખૂબ જ છે પરિણામે ખેડૂતો તેનું આર્થિક અને વહેણું મળે છે તેથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે ચોવીસમાં સવાલ ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યારે અને કેવી રીતે મળી આવ્યા હતા જવાબ આવશે ઈસવીસ અને ઓગણીસો બાવીસમાં જર્જોન માર્શલ અને કર્નલ મેકના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના પુરાતત્વ સિંધ એટલે કે હાલના પાકિસ્તાનમાં કારખાના જિલ્લામાં મોહિન્જદો ખાતે ખોદકામ કરી ખોદકામ દરમિયાન મોહન્જદો માંથી ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા પાંચમું બે વડિ એટલે શું એટલે કે બંને બાજુ એટલે કે પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું રેસા એટલે કે તાણા અને વાણામાંથી સાડી કે જેમાં સાડીની બંને બાજુ એક જ ભાગ દેખાય છે તેથી તે બંને બાજુ પહેરી શકાય છે પાટણમાં બનતા પટોળામાં બેડ યુક્ત હોય છે તેથી તે બેવડ યુક્ત કહેવાય છે પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકા વણાટ માટે વિશ્વ પ્રવૃત્તિમાં પ્રખ્યાત છે છવ્વીસમું રોકડિયા પાક એટલે જો ભારતમાં પાકના મુખ્ય રોકડીયા પાક કયા કયા છે જવાબ છે જે પાકમાંથી બનતી વનસ્પતિઓ વસ્તુઓની બજારમાં મોટી માંગ હોય તેને રોકડિયા પાક કહે છે આ પાકનું ઉત્પાદન વેપાર ઉદ્યોગ કરવા માટે વપરાય છે આવા ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાક કપાસ ચણ શેરડી તમાકુ રબર વગેરે છે વિભાગ સી નીચે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે ટોટલ ચોવીસ માર્ક્સનો પ્રશ્નો છે સત્યાવીસમો સવાલ ભવાઈ એ ગુજરાતની આશરે ટૂંકનો લખો ભવાઈ ભવાઈ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની કલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસા અસાહિત ઠાકરે કરી તે ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલા અને સોલંકી દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટા ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીના શ્રમુજો ભૂંગ વાદ્યો સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ રામદેવનો વેશ ઝંડા ઝુલાણનો વેશ કડનો વેશ એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે કે ભવાઈ ભજવનાર ભવ્યો ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક રૂવ્યાજો પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગનારંગીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રસંગો ભજવવામાં આવે છે અઠ્યાવીસમો સવાલ મોહજ દોડોની નગર રચના સમજાવો તેનો જવાબ છે પ્રાચીન ભારતના નગરો મુખ્ય ત્રણ વિભાગો પડે છે પેલું શાસક અધિકારીનો ઘર બીજું અન્ય અધિકારીઓનો આવાસો ધરાવતો ઉપલું નગર અને સામાન્ય નગર નો અવસ્તર આવતો નીચલું નગર તેમાં જોઈએ પ્રાચીન ભારતીય નગરોની વિશેષતા શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે અન્ય અધિકારીઓના ઉપલાનગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે આ નગરમાંથી બે પાંચ વડાવાળા મકાનો મળી આવ્યા છે અને પછી આગળ આગળજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઇન્ટરનો બનાવેલા છે ઓગણત્રીસ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવશે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ નીચે પ્રમાણે છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનએ વિશ્વના દેશોને એકબીજાને નજીક લાવી દીધા છે આશરે છેલ્લા બસો વર્ષની વૈજ્ઞાનિક શોધખોળ દેશ દેશ વચ્ચેના આંતર સરળ છે વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુક્ત થયા છે વિજ્ઞાન અને ટેકનોલોજી માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઉભી કરી છે વિજ્ઞાન ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી છે અથવા બીજો સવાલ છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું જવાબ છે કુદરતી વનસ્પતિ અને વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે તે અભયારણ્યની સરખામણી વધારે સુરક્ષિત ક્ષેત્ર છે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને સહેલા સહેલાણીઓના હરવા ફરવા પર પણ પ્રતિબંધ હોય છે કે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે કાજીરંગા કોર્બેત વેલા વદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીરા દચીગામ વગેરે દેશોના રાષ્ટ્રીય ઉદ્યાનો છે ત્રીસમું આપણે વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લાવી જોઈએ તેનો જવાબ છે આપણા વારસાના સંરક્ષણ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ આપણા પ્રાકૃતિક વારસાના અને સાંસ્કૃતિક વારસાના તમામ સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળો કોઈ તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે વિનાશ પર પ્રે દેશના બધા નાગરિકોમાં જાગૃતતા અને સભાનતા આવવી જોઈએ આપણા વારસાના તમામ સ્થળોને સુવ્યવસ્થિત રાખવા જોઈએ જેથી તેમનું સાતત્ય જળવાઈ રહ્યા આપણા દેશના સ્થાપત્યો શિલ્પો કલાકૃતિઓ વગેરે કોઈપણ વ્યક્તિ કે પ્રવાસની નુકસાન પહોંચાડતો હોય તો તેને અટકાવવા જોઈએ એકત્રીસમો સવાલ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તેનો જવાબ આવશે જમીન ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસડાઈ જવું તેનો જવાબ જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે જમીન પર થતી જરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ પગથિયાની તરાથી વાવેતર કરવું પછી પડતા જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ધાળાવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી ખેતરોમાં પડધોવાણ થતું થતું અટકાવવા ખેતરોને ફરતે પાળા અને વૃક્ષારોપણ કરવું આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે બત્રીસમો સવાલ ભારતના કઠોળના પાક વિશે માહિતી આપો જવાબ આવશે શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે ભારતમાં જુદી જુદી ઋતુમાં તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ મસૂર વગેરે કઠોળ પાકે છે તુવેર અડદ અને મગ એ ખરીફ પાકો છે જ્યારે ચણા વટાણા અને મસૂર એ રવિ પાક છે વધુ વરસાદવાળા વિસ્તારોમાં વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા કઠોળો ઉગાડવામાં આવે છે ભારતમાં મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા બિહાર આંધ્રપ્રદેશ વગેરે રાજ્ય કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં મગમઠનું કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે તેથી ધાન્ય પાકોની સાથે કે ધાન્ય પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતર તરીકે વાવેતર કરવામાં આવે છે તેના અથવામાં બીજો સવાલ છે અભયારણ્ય એટલે શું તેનો જવાબ આવ્યો છે જેમનામાંથી વિનાશનું જોખમયવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણો કહેવાય કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચરાવી શકાય છે પેરિયાર ચંદ્રપ્રભા સેતુ નાગરમ સારિસ્ક વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે પછી તેત્રીસમો સવાલ છે મૂડીવાદી પદ્ધતિના લક્ષણો જણાવો તેનો જવાબ આવશે બજાર પદ્ધતિના બજારતંત્રના મૂડીવાદીના લક્ષણો નિશ્ચિત પ્રમાણે છે તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે તેમાં ઉત્પાદનના સાધનોને ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે તેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો મળે છે બજાર પદ્ધતિના બજાર તંત્રમાં સરકારની ભૂમિકા એટલે કે હસ્તક્ષેપ વાત હોય છે અથવા તો હોતો નથી તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ચોત્રીસમું ધનિક ભારતમાં ગરીબો વસે છે તેનું આ કારણ સમજાવવાનું છે તો ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે દેશમાં એ અંગો અંગેના શિક્ષણો તાલીમ અને કૌશલ્યોની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે આમ ભારતના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેના દેશની પ્રજા સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે અથવા તો ચોત્રીસ સવાલ છે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ સમજાવો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો એકાણુંની ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારતમાં ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણે સુધારો અમલમાં મુખ્ય અર્થાત પગલા ભર્યા તેમાં જોઈએ ઈસવીસન પંદરસો છપ્પનથી અઢાર ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા ઉદ્યોગો સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક નાબૂદ કરવામાં આવી રેલવે પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી વિભાગ ડી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નના સ વિસ્તાર ઉત્તર લખો અને પ્રત્યેક પ્રશ્નના ચાર ગુણ છે ટોટલ વીસ માર્ક્સનો પ્રશ્ન છે પાંત્રીસમાં સવાલ ટૂંકનો લખો મધ્યકાલીન અને ભારતીય સ્થાપત્ય મધ્યયુગ દરમિયાન ભારતમાં મસ્જિદો મિનારા શાહી મહેલો પુલો તોલાઓ સરાય વગેરે અનેક સ્થળો અનેક સ્થાપત્યનું બાંધકામ થયેલું હતું પેલું દિલ્હીના સુલતાન કુતુબદ્દી એબકે દિલ્હીમાં કુતુબ ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઇ દિનકા જોબડા નામની મસ્જિદો બંધાવી અને દિલ્હીમાં કુતુબ મિનાર નામનો પ્રખ્યાત મિનારો બંધાવ્યો બીજું છે બંગાળ બંગાળ પ્રાંતમાં પંડુઓ ખાતે અદીના મસ્જિદ તા મસ્જિદ અને જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો વગેરે સ્થાપત્યો બંધાયા બંગાળ પ્રાંતમાં સ્થાપત્યની એક અલગ વિશિષ્ટ શૈલી વિકસી હતી જૌનપુર તુર્ક સુલતાનોને જૈનપુરમાં આટલા અટાલા મસ્જિદ બંધાવી ત્યાં મસ્જિદના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક ઝાડે છે મસ્જિદની દિવાલો અને છત પર કમળ વગેરે વિવિધ પાતની આકૃતિઓ બનાવવામાં આવી છે ચોથું માળવા સુલતાનો અને સુરક્ષા હેઠળ માળવામાં વિશિષ્ટ શૈલીમાં અનેક મકબરાનું નિર્માણ થયેલું છે તેના વિશાળ આકર્ષક ગુંબજો અને બારીઓ અત્યંત નકશીદાર છે આરસપણથી બનાવેલો હોશંગાબાદનો બકબરો ભારતીય શૈલીનો છે પછી અન્ય પ્રાંતો કાશ્મીરમાં કંગુર બુરજ બહમની સુલતાનો એ બંધાવેલ બિડર અને ગુલમર્ગની અનેક ઇમારો તથા તથા મહબુદ ગાવાની મદરેસા તેમજ વિજયનગર સામ્રાજ્યને સાપાચોમાં હમ્પી અને વીર અને હજારા રામ મંદિરો તથા ગોપુરમ અને કલાત્મક નક્ષ્યયુક્ત કલા સ્તંભો સુપ્રસિદ્ધ છે તેના અથવામાં બીજો સવાલ છે પ્રાચીન ભારતે વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી સમજાવ તેનો જવાબ છે નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે કુંયાણ વંશના રાજાઓ સમયને ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત છે તે દસમી અને અગિયારમી સદીથી ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની કલા પૂરજોશમાં થઈ શરૂ થઈ હતી દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા આ સમયમાં તૈયાર થયેલા મહાદેવ નટરાજનું ભવ્ય વિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે આ શિલ્પ આજે ચેન્નાઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે ચેન્નાઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુની પ્રતિમા સંગ્રહિત છે ગુપ્ત રાજાના સમયમાં સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની મૂર્તિઓ મથુરામાં છે ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવી દેવી દેવદેવ દેવદેવીઓ પશુ પંખીઓ હિંચકાની સાંકળો સોબારી કાપવાની વિવિધ પ્રકારની સૌડીઓ કલાત્મક દેવીઓ વગેરે ધાતુ શિલ્પમાં મહત્વનો નમૂનો ગણાય છે છત્રીસમું કારણ આપો ભારતમાં હરિયાળી ક્રાંતિ સર્જાય છે જવાબદાર સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના વધેલા ઉપયોગ ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડમાં થયેલા નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાએ હરિયાળી ક્રાંતિ કહે છે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો ખેડૂતોને સુધારેલા બિયારણો વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું અને કપાસ શેરડી અને શણ તેની જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળ સામનો કરી શકાય છે અન્નક્ષેત્રનું સ્વાવલંબન હરિયાળી ક્રાંતિની સીમા સિંહ એક ઐતિહાસિક સિદ્ધિ છે અથવા છત્રીસ સવાલ છે ટૂંક નોંધો સમાજવાદી પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ ઉત્પાદનના સાધનોની ફાળવણી એક પદ્ધતિ છે આ પદ્ધતિનો ભાવ બજાર પદ્ધતિને અનેક ખામીઓ અને નિષ્ફળતાઓના પરિણામે થયો હતો તે બજાર પદ્ધતિ તે તદ્દન વિરોધી છે તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે તેમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે તેમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે તેમાં મૂડી રોકાણ ઉત્પાદન ઉત્પાદન સાધનો અને ફાળવણી ઉત્પાદનને વેચણીત વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને નપો નહીં પરંતુ સમાજ કલ્યાણમાં રહેલું છે તેમાં ચીજવસ્તુઓ અને તેની કિંમતો રાજ્ય નક્કી કરે છે રાજ્ય નિયત કરેલા ઉત્પાદનમાં લક્ષ્યાંકો સિદ્ધિ પ્રાપ્ત થાય છે પરિણામે ઉત્પાદન કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનામાં હોય છે તેથી ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનની જવાબદારી રાજ્યની માલિકીની ખેતરોની હોય છે અને ખેડૂતોને ક્ષમતા મુજબ તેમાં તેમની પાસેથી કામ લેવામાં આવે છે તે મુજબ તેમને વેતન આપવામાં આવે છે